ડાકોર કોર સમિતિની મીટિંગ બાદ હવે ગુજરાતના રાજકારણમાં નવા વળાંકો આવી રહ્યા છે. એક તરફ અલ્પેશ ઠાકોર પોતાના અંગત બે ધારાસભ્યો સહિત કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાય છે તેવી વાતો ચાલી રહી છે, ત્યારે સામે સાબરકાંઠા જિલ્લા ઠાકોર સમાજ આ સમગ્ર મામલે હજુ ખુલીને બોલી નથી રહ્યો. સાબરકાંઠા ઠાકોર સમાજના પ્રમુખ જે પોલિટિકલ પાર્ટી તેમની માંગણીઓ સંતોષશે અને સમર્થન જાહેર કરવાની વાત કરી, તો બીજી બાજુ અલ્પેશ ઠાકોર જે પ્રમાણે કહેશે તે પ્રમાણે કરાશે તેવું કહી ગોળ ગોળ જવાબ આપ્યા હતા. જે અમારી માંગણીઓ પૂરી કરે, અમે જે માંગણીઓ કરી છે ત્યારે શિક્ષણની, જે સમાજવાડીની, જે સમાજના હિત માટેની જે માંગણીઓ અમે માગી હતી, આજે 5 વર્ષ પહેલાં જે ધારાસભ્યોની ઇલેક્શન ગયું એમાં અમે માગણી કરી હતી, અને અત્યારે અમે માગીએ છીએ કે જે બી પક્ષવાળો મને પહેલી સમાજવાડી શિક્ષણ માટે ટ્યુશન ક્લાસીસ માટે જે મદદ કરશે એના અમે 100% સમર્થન કરશું. અને અત્યારે ચર્ચા એ ચાલી રહી છે કે ઠાકોર સેનાના જે અત્યારે અલ્પેશભાઈ છે, અલ્પેશભાઈ કોંગ્રેસ છોડવાના છે, એ વાતને શું હકીકત છે? હકીકતમાં એવું છે કે અત્યારે હાલ જે અમારે અલ્પેશજીએ જે કોર કમિટી બનાવી હતી, એ કોર કમિટીએ અત્યારે અલ્પેશજીને એવી ચર્ચા કરેલી છે કે તમે કોંગ્રેસમાંથી રાજીનામું આપો, બરાબર, અને અપક્ષ જે ઉમેદવારો છે એમને તમે સપોર્ટ કરો, એમને જીતાડો, અને ઠાકોર સમાજના જજો ઉમેદવારો છે એમને તમે જીતાડો, નહીં તો કોંગ્રેસની અંદરથી રાજીનામું આપો. આવી અમારી કોર કમિટીની ચર્ચા થયેલી છે. વત્તા અમે અલ્પેશજી અમને મોટા કર્યા છે, અલ્પેશજી અમને રાજકારણમાં લાવે છે, એટલે અલ્પેશજી જો નિર્ણય લેશે ધવલસિંહ બે એમ અમે સમર્થન 100%. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, સાબરકાંઠા.